अस्सलामु अलैकुम जनाब बाबूभाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 7 विषय विज्ञान विद्यार्थिनियों आज अपने प्रयोग पोती कार्य करीशुं। तो चलो प्रयोग नंबर 12 आपेल लोखंडनी खीलीनू विद्युत चुंबक बनावो। आज आपणे आ प्रयोग करीशुं जेमा आपणे तारीख लखीशुं आजनी 30/1/2021 बराबर। प्रयोग नंबर 12 जेमा आजे आपणे तारीख आजनी मारीशुं 30/1/2021। हेतु जोईए आपणे आपेल लोखंडनी खीलीनू विद्युत चुंबक बनावो बराबर। साधनोमां जोईए साधनो आपणे कया जोईशे एमां लोखंडनी खीली इन्सुलेटेड तार विद्युत कोष विद्युत कण। फरीथी साधनो जोईए लोखंडनी खीली इन्सुलेटेड तार विद्युत कोष अने विद्युत कण बराबर। चलो आकृति जोईए विद्यार्थिनीओ आ तमने आकृति देखाय छे बराबर। आवी ज आकृति तमारे अहींया स्वच्छ दोरवानी रहेशे। चलो हवे आपणे पद्धति जोईए आश्रे 75 सेमी लांबो इन्स्युलेटेड तार अने 6 सेमी लांबी लोखंडनी काट वगरनी खीली लो। जो विद्यार्थिनीओ आकृतिमां अहींया जोवा मळे छे आपणे बराबर 75 सेमी लांबो इन्स्युलेटेड तार अने 6 सेमी लांबी लोखंडनी काट वगरनी खीली बराबर जे आપણને આકૃતિમાં દેખાય છે। પછી શું કરવાનું નંબર 2 તારની ખીલીની ફરતે ચુસ્ત રીતે ગૂંચળાની જેમ એને વીંટાળી દો। કોને ઇન્સ્યુલેટેડ તારને આ ખીલીની ફરતે આપણે વીંટાળી દેવાનું રહેશે બરાબર। નંબર 3 આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારના બંને મુક્ત છેડાઓ પરથી ઇન્સ્યુલેટેડ પડ દૂર કરી વિદ્યુત કર અને વિદ્યુત કોષ સાથે જોડો। જો અહીંયા તમને આકૃતિ બતાવેલી છે બરાબર એના બંને છેડે મુક્ત છેડાઓ પરથી શું છે ઇન્સ્યુલેટેડ જે તાર છે એને એના પડને દૂર કરીને વિદ્યુત કર અને વિદ્યુત કોષ સાથે આપણને જોડવાનું રહેશે જો અહીંયા દેખાય છે બરાબર। નંબર 4 ખીલીની નજીક કે તેના પર થોડીક ટાંકણીઓ મૂકો। આ ખીલીની નજીક બરાબર ટાંકણીઓ મૂકો। નંબર 5 હવે વિદ્યુત કર ઓન કરી વિદ્યુત પ્રવાહ ચાલુ કરો। હવે આપણે અહીંયાથી વિદ્યુત પ્રવાહ ચાલુ કરવાનું રહેશે। શું થાય છે આપણને અહીંયા જોવા મળે છે શું ટાંકણીઓ ખીલીની અણી પણ વળગી જાય છે તમને દેખાય છે બરાબર ને। આ ટાંકણીઓ એની ઉપર વળગી જશે વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી એટલે કે હવે વિદ્યુત કર ઓફ કરી વિદ્યુત પ્રવાહ વહેતો બંધ કરો। શું હજુ પણ ટાંકણીઓ ખીલીની અણી પણ વળગી રહેલી છે જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરી દઈએ ત્યારે આ ટાંકણીઓ શું થઈ જાય વળગતી નથી બરાબર એટલે કે વિદ્યુત કર ઓફ કરીને વિદ્યુત પ્રવાહ વહેતો હવે બંધ કરવાનો છે। પહેલાં વિદ્યુત કર ઓન કરવાનો છે અને વિદ્યુત પ્રવાહ ચાલુ કરવાનો છે અને પછી શું થવાનું કરવાનું છે વિદ્યુત કર ઓફ કરીને વિદ્યુત પ્રવાહ વહેતો બંધ કરવાનો છે બરાબર। બંને પરિસ્થિતિમાં શું થાય છે ટાંકણીઓ એનું તમારે અવલોકન કરવાનું છે। તો આપણે લખીશું અવલોકન તારનું ગૂંચળું એટલે કે તારની કોઇલ તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી એ ચુંબકની જેમ વર્તે છે બરાબર। જ્યારે આ તારના ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આ શું વર્તશે ચુંબકની જેમ વર્તશે એટલે કે તેની આસપાસ મૂકેલી જે ટાંકણીઓ છે તેને વળગી જશે બરાબર। જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે છે ત્યારે તારનું ગૂંચળું પોતાનું ચુંબકત્વ ગુમાવે છે એટલે કે જ્યારે વિદ્યુત પ્રવાહ અહીંયાથી બંધ કરી દેવામાં આવે છે ત્યારે તેનું જે ગુણધર્મ છે ચુંબકત્વ ગુમાવી દે છે બરાબર એ એટલે નિર્ણય શું તારવી શકાય નિર્ણયમાં આપણે લખીશું વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી લોખંડની ખીલી વિદ્યુત ચુંબક બને છે બરાબર। જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે લોખંડની કીલી વિદ્યુત ચુંબક બને છે। ચાલો હવે આપણે આગળ જોઈશું જ્ઞાન ચકાસણીમાં પ્રશ્ન નંબર 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। પહેલો જોઈએ આપણે સવાલ વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન કયું છે
विद्युत बल, विद्युत कोष, विद्युत कण के पछी फ्यूज। विद्युत उत्पन्न करतु साधन क्यूँ छे? विद्युत कोष, बराबर। एना द्वारा विद्युत उत्पन्न थाय छे, एटले आपणे अहींया बी लखीशुं। आगळ जोईए, नीचेनामांथी क्यूँ साधन विद्युत प्रवाहनी चुंबकीय असर पर कार्य करे छे? चुंबकीय असर पर। विद्युत हीटर, इलेक्ट्रिक सगड़ी, इलेक्ट्रिक इस्त्री के पछी विद्युत घंटड़ी। तो शू आवशे? डी, विद्युत घंटड़ी, बराबर। क्यूँ साधन विद्युत प्रवाहनी चुंबकीय असर पर कार्य करे छे? तो विद्युत घंटड़ी, एटले आपणे अहींया डी लखीशुं। फ्यूज विद्युत प्रवाहनी कई असर पर कार्य करे छे? उष्मीय, चुंबकीय, शारीरिक के पछी रासायणिक। फ्यूज जे छे ते विद्युत प्रवाहनी उष्मीय असर पर कार्य करे छे, एटले ए आवशे अहींया उष्मीय, आपणे अहींया ए लखीशुं, बराबर। आगळ जोईए, कया उपकरणमां उत्पन्न थती उष्मा अनिच्छनीय होय छे? विद्युत स्त्री, विद्युत वॉटर हीटर, विद्युत बल्ब के पछी रूम हीटर। तो आपणने सवालमां शुं पूछ्युं छे के जेमां उष्मा अनिच्छनीय होय छे, एटले के विद्युत बल्बमां, एटले के शुं आवशे? सी। चलो आगळ जोईए, बेटरी माटे कई संज्ञा वपराय छे? आपणने अहींया बेटरी माटे જોવાનું રહેશે, તો બેટરી માટે કઈ સંજ્ઞા વપરાય છે? આ જે બી ઓપ્શનમાં બતાવેલી સંજ્ઞા છે તે આપણને ખબર પડશે કે આ સંજ્ઞા બેટરી માટે વપરાય છે, તો આપણે અહીંયા શું લખીશું? બી, બરાબર। ચાલો હવે આગળ આપણે જોઈએ, પ્રશ્ન નંબર બે છે, ખાલી જગ્યા પૂરો। હવે આપણે ખાલી જગ્યામાં જોઈએ, પહેલી ખાલી જગ્યા નંબર એ, બે કે તેથી વધુ, બે કે બેથી વધુ વિદ્યુત કોષોના જોડાણને ખાલી જગ્યા કહે છે, શું કહેવાશે? બેટરી। બે કે બેથી વધુ વિદ્યુત કોષોના જોડાણને બેટરી કહે છે। નંબર બે, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને ખાલી જગ્યા કહે છે। વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે જે સુરક્ષા ઉપકરણને આપણે શું કહીએ છીએ? ફ્યૂઝ, જે આપણે શીખી જ ગયા છીએ, તો ખાલી જગ્યામાં શું આવશે? ફ્યૂઝ। આગળ જોઈએ નંબર ત્રણ, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો અભ્યાસ સૌ પ્રથમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકે કર્યો હતો, કયા વૈજ્ઞાનિકે? ઓસ્ટેડ, બરાબર। ફરીથી જોઈએ, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો અભ્યાસ સૌ પ્રથમ ઓસ્ટેડ વૈજ્ઞાનિકે કર્યો હતો, યાદ રાખજો વિદ્યાર્થિનીઓ। નંબર ચાર, ઇલેક્ટ્રિક હીટરમાં વપરાતું તારનું ગૂંચળું, ઇલેક્ટ્રિક હીટરમાં વપરાતું તારનું ગૂંચળું ખાલી જગ્યાના તારનું બનેલું હોય છે, કયા તારનું? નિક્રોમના તારનું, એટલે આપણે અહીંયા ખાલી જગ્યામાં શું લખીશું? નિક્રોમ, બરાબર। આગળ જોઈએ, વિદ્યુત બલ્બની શોધ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કરી હતી, વિદ્યુત બલ્બની શોધ કોણે કરી હતી? થોમસ આલ્વા એડિસન। ફરીથી જોઈએ, વિદ્યુત બલ્બની શોધ થોમસ આલ્વા એડિસને કરી હતી, બરાબર। આપણો આ પ્રયોગપોથી કાર્ય અહીંયા પૂર્ણ થાય છે, બરાબર। આ પ્રયોગ તમારે તમારી પ્રયોગપોથીની અંદર સ્વચ્છ સુંદર અક્ષરે લખવાનું રહેશે, સમજીને લખવાનું રહેશે, બરાબર। થેન્ક યુ।